125 मोरवा हड़प विधानसभा क्षेत्र पर आज जनता ने पूछवा माटे आयू छे गुजरात तक। आपणे जनता ने पूछीशू के केवा प्रश्नों छे। सौथी पहला शुरुआत महिलाओं थी करीशू। बेन, कया प्रकारना प्रश्नों मोरवानी अंदर छे अने शू परिस्थिति छे हालमां मोरवानी? મોરવાની અંદર મોંઘવારી, પહેલાં તો મેઇન મુદ્દો અમારો મોંઘવારીનો જ છે, કેમ કે આજે હું પોતે ગૃહિણી છું અને જ્યારે મને બી ઘર ચલાવવામાં ફાફા પડતા હોય તો મારી બીજા ઘણા બધા એવા છે, મોરવા તાલુકાના ઘણા એવા ગામડા છે કે જેમાં એમાં કોઈકને એવી પરિસ્થિતિ છે કે જે પોતે સરકારે ભલે ગેસનું બોટલ આપ્યું પણ પરિસ્થિતિ એવી છે કે એ માણસ પોતે ગેસની બોટલ એકવાર લીધી છે પણ બીજી વાર ભરાઈ નથી શક્યું। એવા વ્યક્તિઓને એમને પેલું કેરોસીન તો મળતું જ હતું પણ કેરોસીન બંધ કરી દીધું, કેરોસીન તો સસ્તા ભાવે મળતું હતું એ ટાઈમનો સસ્તા ભાવે, એના પછી ગેસનો બોટલ મોકલ્યો, બોટલ પણ બોટલ એટલે હજારો રૂપિયા, તો બિચારો ગરીબ માણસ કાંથી ભોગવે? બીજા મહિલાઓના પ્રશ્નો કયા? બીજા મહિનાઓનો મોંઘવારી, કેમ કે શાક તમે ગમે ત્યાં લેવા જાઓ, માર્કેટમાં શાકભાજી લેવા જાઓ તો આજે શાકભાજી બી આસમાને એનો ભાવ ચડી રહેલો છે, આરોગ્ય દેખવા જાઓ તો આરોગ્યમાં બી આપણે કહીએ કે અમારા ગામમાં બી આરોગ્ય માટે તો બહુ પ્રોબ્લેમ છે, કુવાજર નથી, હવે બહુ એવો મોટો પ્રોબ્લેમ કે કોઈને બી આમ ડિલિવરી જેવું પ્રશ્ન હોય તો એને તો જવું પડે સંત્રોડ નહીં તો ગોધરા, મોરવામાં છે પણ મોરવામાં એવી જોઈએ એવી સારવાર મળતી નથી અમુક મહિલાઓને, એના હિસાબે કેસ એનો ગોધરા સુધી પહોંચતા એટલામાં તો ક્યાંથી ક્યાં પહોંચી જાય। અને બીજું કે આજે ગામમાં બી ગણીએ તો હમણાં એક મેઇન મુદ્દો રેશન કાર્ડ બાબતનો કે સરકાર હવે જેને પેલું કેમ રેશન કાર્ડ આપવા ઘરાગને જેની પાસે ફોર વ્હીલ હોય એને બી એપીએલમાં, પાકું મકાન હોય એ પણ એપીએલમાં, હવે એક ગરીબ માણસ કો તો હપ્તે ભરીને ગાડી લાવ્યો હોય એને ગાડી ચલાવવા માટે, અમુક લોકો હવે આજકાલ માર્કેટમાં ઇકોનો વધારે ચાલે તો જમીન ઉપર લોન લઈને એ લોકો લાવ્યા હોય ઇકો ગાડી, હવે એમને વર્દીઓમાં ફેરવતા હોય એટલે સાંજ પડે રોજીરોટી મેળવવા, તો હવે એ માણસને ઘરે ઇકો ગાડી આવી ગઈ તો એને શું રેશન કાર્ડનું એપીએલ કરી આપવાનું? આ એક મહિલાની વેદના હતી કે જે રેશન કાર્ડના મુદ્દા પર તેઓએ અત્યારે જે તૈયારીમાં ચાલતો મુદ્દો, હાલમાં ગરમ મુદ્દો જેને કહીએ, એની વાત કરી કે સામાન્ય માણસ મજૂરી માટે જો પોતાના માટે ફોર વ્હીલર લાવતો હોય, ડ્રાઈવરગીરી કરતો હોય, એવા પરિવારને પણ ખાવાના ફાંફા પડી જાય એવી વાત કરી છે આ બેને, શું કહેશો? મોરવા વિધાનસભા 125 નું જે કાર્યક્ષેત્ર છે એની અંદર સરકાર શ્રી તરફથી જલસે નલની યોજના અમલમાં મૂકી, પરંતુ આ વિસ્તારની અંદર પૂરેપૂરો વિકાસ થયો નથી, જલસે નલ થયા પૂરા નાખ્યા નથી, જીસીબીઓ ખોદકામ કરી ખેતરોની અંદર ખાડા પાડી રહ્યા છે, યોજના પૂર્ણ થઈ નથી અને ખેડૂતો પોતે પાણી મળશે એવા વલખા મારી રહ્યા છે। બીજા નંબરે આ તાલુકાની અંદર પાનમ ડેમ કાંગ્રેસે બનાવ્યો સાહેબ, કાંગ્રેસે બનાવ્યો, આ ખેડૂતોના આંગણામાં પાણી દેખાય, પાણી ન મળે, ખેડૂતો વંચિત, પાણીથી ભૂખે મરે, ખેડૂતો અમારા માઇગ્રેટ થઈ મજૂરી કરવા માટે રાજકોટ, કચ્છ વગેરે વગેરે જગ્યાએ જઈ રહ્યા છે। નિમિષાબેન પોતે આરોગ્ય મંત્રી, માત્ર લગ્નોની અંદર જવું, થોડો છતો મીઠાઈ ખાઈ લેવી, અમારા આદિવાસીઓ સાથે નાચગાન કરી લેવા, લોકોને છેતરામણી લાલચો આપવી, લોભામણી લાલચો આપવી, અમારા ઘણા બધા પ્રશ્નો અટવાયેલા છે, જ્યારે આ ભાજપ સરકાર સાહેબ મારે કહેવું ના જોઈએ, આતા હૈ યાદ મુજકો ગુજરા હુઆ જમાના, આ કાંગ્રેસે આ ડેમ બનાવ્યો સાહેબ, ભાજપે બનાવ્યા નથી, ભાજપ સરકાર તો પાણી આપવા આ ખેડૂતોને તત્પર થઈ નથી, અને સાહેબ અહીંયાથી આપને પણ ટીવી માધ્યમને આપને આ તકને પણ હું કહેવા માગું છું, માત્ર ને માત્ર 1 કિલોમીટર પાણી છે, છતાંય ખેડૂતોને કોઈ પાણી નથી, આજે અમારી બહેનો અમારી માતાઓ બેડા લઈ પાણી માટે આંચકા મારી રહી છે, કોઈના
खेतर में जाए कूवा उपर जाए पानी खलास थी गयु कोई नल पर जाए नल तो है ज नहीं। आनंदीबेन पटेल था एमने छे तो उद्घाटन कर्यु साहेब 137 करोड़ योजना ये फेल गई है एम अमने पानी नहीं मिल आ विस्तार ने एटले अमे पोते पानी थी वंचित छे। अने आ तो अमारी हालत कांग्रेस जे छे साहेब ए बहु सारी सरकार हती अने जे अंग्रेजों करता अमारा उपर अत्यारे जे बेहरमी गुजरवामां आवी छे आ विस्तार ने आ भाजप सरकारे अमारा लोकोने अमारा आदिवासी विस्तार ने एक खतरनाक खेल थी आ लोको अमोने हंफावी रह्या छे। तमे शिक्षण में जुओ बधी रीते अमे पाछळ छीए अने तमाम रीते अहींयाथी जे अमारा बसोनी प्राइवेट वाहनोनी जोईए एटली सुविधा नथी शिक्षणनी पण सुविधा नथी पाणी तो जल से नल जल से नल वॉट इज द मीनिंग ऑफ जल से नल ये कोई शक्य छे ज नहीं। आज मकान आपणे ऊभा छीए त्यां कोई नल छे आप देखी शको छो कोई छे ज नहीं पाणी आवतुं नथी साहेब अत्यारे छे तो कलेक्टर साहेब ने कई रजूआत करवामां आवी टेस्टिंग करवानो पाणी नथी डेमनी अंदर ये पण एक पाणी छोड़वामां आव्युं लोको कई तणाई जवा हता नदीमो अने पोलीसे गामे प्रजाए अहींया नाडा बामणा गाम खेचावाना हता ए लोकोने बचाव्या पाणी छे ज नहीं अने कोई जल से नल योजना बिल्कुल सदंतर फेल गयेली छे। सरकार आ बेन छे ए कोई ज आ विस्तार ने ध्यान आप्युं नथी अने आपी रह्या नथी एमने पोताने समज नथी। आमनું કહેવું હતું કે દીવા તળે અંધારું છે ગામમાં જ ડેમ હોવા છતાંય પીવાનું પાણી એ લોકોને પર્યાપ્ત મળતું નથી ત્યાં સુધી હજી સુધી લાઈન પણ નથી આવી। આપણી સાથે સુરેશભાઈ કટાળા છે જે નિમિષાબેનની સામે ઉમેદવારી કરી હતી। સુરેશભાઈ શું પરિસ્થિતિ છે મોરવાડી? મારા મોરવાડની અંદર સાહેબ ધારો કે હું પોતે જ માધ્યમિક સ્કૂલનો સંચાલક છું જેથી મને એટલી ખબર છે કે આની અંદર ગામડાના ગરીબ વિસ્તારના બાળકો હોય એ જ બાળકો અહીં આગળ ભણતા હોય છે। બીજી બાજુ આ લોકો જે સ્ટાફ શિક્ષણ માટે આપવાના હોય એની ભરતી કરતા નથી અને જ્યારે પ્રવાસી શિક્ષકો પણ લેવામાં આવે છે તો એ ટૂંકા સમયનો પગાર આપે એટલે એ કાયમી રહેતા નથી એટલે બાળકનું શિક્ષણ વ્યવસ્થિત એ લોકો લઈ શકતા નથી। ધારો કે ગણિત વિજ્ઞાનનો શિક્ષક ના હોય અને પેલા ગુજરાતી વિષયને કંઈક તું આ ભણાવ એટલે એ શિક્ષણ પૂરું મળતું જેથી કરી બોર્ડની પરીક્ષામાં આવા વિદ્યાર્થીઓ ફેલ થાય અને એ ફેલ થયા પછી એમની પાસે એક જ વિકલ્પ રહે કે એમના ઘરવાળા આર્થિક પરિસ્થિતિ મજબૂત ના હોય એટલે કચ્છ કાઠિયાવાડ મજૂરી કરાવે સિંચાઈનું કદાચ પાણી પણ અહીંયા આગળ મળતું હોય તો ખેતી પણ ઘરે કરે પણ એવી પણ પરિસ્થિતિ નથી અહીંયા આગળ એટલે દરેક ક્ષેત્રે જે દવાખાના ખોલે છે એની અંદર સ્ટાફ નથી હોતા જેમ માધ્યમિક સ્કૂલો પ્રાઇવેટને એ લોકો પ્રોત્સાહિત કરે જેમ કે પ્રાઇવેટમાં હોય કે મોટાના લોકો છોકરાઓ ભણી શકે અને એજ્યુકેશન મેળવી શકે હવે ગરીબ અને ગામડાના બાળકો હોય એ પ્રાથમિક શાળામાં માધ્યમિક સરકારી ગવર્મેન્ટ એમ જ ભણી શકે તો એની જગ્યાએ એ લોકો સ્ટાફ જ પહેલી વસ્તુ તો ભરતા નથી અને તેમ છતાંય પણ એ શિક્ષકોને બીજી કામગીરીમાં લાદી દે છે જેમ પાયાથી આંગણવાડીની અંદર તમે જુઓ તો અત્યારે તો બસ એ લોકોને સરકારના પ્રોગ્રામ સિવાય આશા વર્કરથી માંડીને આંગણવાડી વર્કરથી માંડીને એમના જ દફતરો રોજના ચીતરતા હોય છે પણ નાના બાળકને એ આગળ લઈ જવાનું કામ તો બિલકુલ પાયાથી જ નથી થતું અને એ બાળકો પછી આગળ જતે અટકી જાય બોર્ડની પરીક્ષામાં પછી અંતે મજૂરી કરવા માટે કચ્છ અને કાઠિયાવાડ જવું પડે। આપનું શું કહેવું છે, કયા પ્રકારની તકલીફ પડી રહી છે? પહેલાં તો ગુજરાત તકનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોરવા હડફ તાલુકાની અંદરમાં એક તો મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। નરેગા યોજના હોય, એટીબીટી હોય, વિકાસશીલ કોઈ પણ યોજના હોય, તાલુકાની અંદરમાં અમુક અધિકારીઓ એને 5% કે 10% 7% ટકાવારી માંગતા હોય છે। નરેગાની અંદરમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે, કરોડો રૂપિયાનો થતો હોય છે। તલાવો અત્યારે બી તપાસ કરવા જઈએ ને તો મોટા મોટા તલાવો 2 કરોડ રૂપિયામાં ઓનલાઈન પેપર ઉપર ઊંડા થઈ ગયા છે લગભગ। અને આવાસ પર આવાસ યોજના હોય, શૌચાલય હોય કે ગમે તે હોય 2-3 હજાર રૂપિયાના રેગ્યુલર હપ્તા લેતા હોય છે અધિકારીઓ। એટલે મોટે પાયે ભ્રષ્ટાચાર થાય છે, લોકોના કામ થતા નથી, લોકોને ધક્કા ખવડાવે છે। એટલે અધિકારીઓ અહીંયા લક્ઝરી ગાડીઓ લઈને ફરે, નાના નાના નરેગાના અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ એવી મોટે પાયે આખો ભ્રષ્ટાચારનો રાફડો અબજરો પેદા થયેલા છે અહીંયા। શું કહેશો તમે નિમિષાબેનની કામગીરી વિશે? હા, નિમિષાબેન હાલ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી છે અને આદિજાતિ મંત્રી અને મોરવાડપ 125 વિધાનસભા 2012 ની અંદર અલગ પડી અને આદિવાસી માટે રિઝર્વ સીટ છે તો આ જગ્યા પર
એ જાતે બોગસ પ્રમાણપત્ર ધરાવે અને મોરવા અડકની વિધાનસભાની અંદર 2012 સામે એમની પર પિટિશન દાખલ કરાવી હતી, તો છતાં પણ બીજેપી આંધળી સરકાર પેટા ઇલેક્શનમાં ફરી નિમિષાબેનને ટિકિટ આપી અને જે અમારો મોરવા અડક વિસ્તાર આદિવાસી છે તો આદિવાસીને ટિકિટ ના આપી અને એ લોકોએ બોગસને આપી. બીજા નંબર પર તે બોગસને આપી અને અહીંયાથી જીતાડવા માટે મંત્રી તંત્રી બધા આખું તંત્ર લગાડી દીધું અને તમામે પ્રકારે એમને તનતોડ મહેનત કરીને એમને જીતાડી દીધા. અમે એમની સામે પિટિશન દાખલ કરાવી, પિટિશન દાખલ કરી આંધળી સરકાર, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, અત્યાર સુધી કોઈ જ એનો નિરાકરણ આવ્યું નથી. જ્યારે ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ખાટ એમની પર અપક્ષ તરીકે ચૂંટાયા 2017 અંદર, તો નોર્મલ એક બીજેપીનો કાર્યકર એમની સામે લડેલો ધારાસભ્ય, એમને ખાલી નોર્મલ અરજી કરી ભાઈ આ બોગસ છે તો તૈયારી સસ્પેન્ડ કર્યા. તો બીજી તરફ એમને અમે એક મહિનો અમે ગોધરા કલેક્ટર ખાતે અમે ધરણા પર બેઠા હતા, કોઈ નિરાકરણ નથી આપ્યું અને અમારા અંબાજીથી ઉમરગામ સુધીની તમામે જનતાએ વિરોધ કરેલો, તો છતાં પણ ભારતીય જનતા પાર્ટી ગુંડાઓની પાર્ટી. આ હતી મોરવા અડપ 125 વિધાનસભા મતક્ષેત્રની જનતા કે જેઓએ નિમિષાબેનના કામમાં કઈક જગ્યાએ ઉણપ રહી ગઈ હોય તેવું કહ્યું છે. નિમિષાબેનની જે કામગીરી છે એ એન્જિનિયર તરીકેની હતી અને આરોગ્ય મંત્રી તરીકે તેઓ કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર. ચોક્કસથી એ ગુજરાતમાં કામ કરે છે એટલે એમના મતક્ષેત્રની અંદર કામ કરવામાં કોઈ પ્રકારની ઉણપ રહી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. સાદુલ ગજ્જર, મોરવા અડપ, ગુજરાત તક.